સુપ્રભાત, સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના આજના સમાચારની વાત કરીએ તો આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન કે જે નાણાં વિભાગ પણ સંભાળે છે રાજ્યનું, તે આજે અંદાજપત્ર રજૂ કરશે. 1 વાગ્યા અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. જે કરવેરા વિહોણું આ બજેટ હશે અને લોકરંજક બજેટ હોય તેવી આશા સેવાઈ રહી છે. તો ખાસ ખેડૂતોને બેરોજગારો માટે મોટી જાહેરાત થવાની પણ સંભાવના છે આજના બજેટમાં. તો નવી સરકારનું ભલે આ પ્રથમ બજેટ હોય, પરંતુ નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં 5મી વખત બજેટ રજૂ કરવાના છે, ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે આ બજેટથી. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જે આજે અંદાજપત્ર રજૂ કરશે અને ત્યારબાદ જે બજેટ છે તેમાં લોકો માટે મોટી જાહેરાતો હોય તેવી સંભાવના છે. ખાસ કરીને ખેડૂતો અને બેરોજગારી મુદ્દે મોટી જાહેરાતોની સંભાવના છે. 5મી વખત રજૂ કરવા જઈ રહ્યા છે નીતિન પટેલ આ બજેટ. વધુ વિગત સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાયા છે. હિતેન્દ્ર, આ વખતનું બજેટ કહી શકાય કે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સરકાર ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખશે? કેવું હશે બજેટ? હિતેન્દ્ર, આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે નીતિન પટેલ જે 5મી વખત બજેટ રજૂ કરવાના છે, તો શું ખાસ હશે આ વખતના બજેટમાં? આ વખતનું બજેટ 2 લાખ કરોડ કરતા પણ વધુ રહે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. કઈ વખત જે બજેટ હતું એના કરતા પણ 10-20% વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. જે પ્રકારે ડિસેમ્બર માસમાં ચૂંટણીના પરિણામો આવ્યા છે, એ અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં બીજેપીને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. ત્યારે આ વખતે ગ્રામ્ય વિસ્તારના લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવશે. ખાસ કરીને ખેડૂતોનો વધુ કેવી રીતે લાભ કરી શકાય, સરકાર કેવી રીતે લાભ આપી શકે એ પ્રકારની યોજનાઓ બની શકે છે. યુવાઓને રોજગાર આપવા માટે સ્વાવલંબન પોતાની રીતે બિઝનેસ કરી શકાય એના માટે પણ ખાસ પ્રોત્સાહન આપી શકાય એ પ્રકારની પણ ગુજરાત સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવશે. એની સત્તાવાર જાહેરાત પણ આજે કરવામાં આવશે. નીતિન પટેલ દ્વારા એક વાત ચોક્કસ છે કે સમગ્ર ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, ખાસ કરીને વાતે આજે પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ મોટી ખામી જોવા મળી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વધુ ફોકસ કરવામાં આવશે. બીજું, આ જીએસટી પછીનું આ પહેલું બજેટ છે, એટલે કે કોઈ પણ જાતના સરકાર ગુજરાત સરકાર કરવેરા રાખી શકતી નથી. હવે સંપૂર્ણ સમગ્ર માહિતી માટે તો મહત્વનું રહેશે આ વખતનું બજેટ. સરકાર અનેક બાબતોનું ધ્યાન રાખશે. વાત પાલિકાની ચૂંટણીના પરિણામોની. ગઈકાલે પાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા. 75 નગરપાલિકાના પરિણામો આવ્યા, જેમાંથી 47 ઉપર ભાજપે ભગવો લહેરાવ્યું છે. જોકે 3 બેઠકોનું નુકસાન થયું છે. 3 બેઠકો કોંગ્રેસને આ વખતે વધુ મળી છે. 16 પાલિકા મળી છે કોંગ્રેસને, અને આ સાથે કહી શકાય કે ભાજપને નુકસાન ચોક્કસ થયું છે. નગરપાલિકામાં ભગવો લહેરાયો. 75માંથી 47 પાલિકા પર ભાજપનો કબજો. પંજાનો કમાલ ન ચાલ્યો. 1 પાલિકા પર એનસીપીનો સમય સચવાયો. વિધાનસભાની ચૂંટણી બાદ 2 આંકડામાં સમેટાયેલી ભાજપ પક્ષને નગરપાલિકાના પરિણામે નવું જોમ પૂરી દીધું છે. 75 નગરપાલિકામાંથી 74 પાલિકાના પરિણામ જાહેર થઈ ગયા છે. જાફરાબાદ નગરપાલિકા પહેલેથી જ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. આમ કુલ 75 નગરપાલિકા પૈકી બીજેપીને 47 પાલિકા મળી છે. જ્યારે વિધાનસભા બાદ ઉત્સાહમાં આવેલ કોંગ્રેસે 16 પાલિકા સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તો 1 પાલિકા એનસીપી, જ્યારે 1 પાલિકા પર માયાવતીનો હાથી દોડી ગયો છે. જ્યારે 6 પાલિકા મિશ્ર છે, તો 4 નગરપાલિકા અપક્ષને મળી છે. આ વખતના ચૂંટણી પર નજર કરીએ તો કુલ 2064 પાલિકાના પરિણામ જાહેર થયા, જેમાં ભાજપના 1167 ઉમેદવારે જીત હાંસલ કરી છે, તો કોંગ્રેસના 630 ઉમેદવાર વિજેતા બન્યા છે. તો એનસીપીના 28 ઉમેદવારોએ સમય સાચવ્યો છે, જ્યારે આ વખતે અપક્ષ ઉમેદવારોએ મોટી પાર્ટીઓને નાકમાં દમ કરી નાખ્યો. 202 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે.
1167 બેઠકો ભારતીય જનતા પાર્ટી, 630 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, 15 બેઠકો બહુજન સમાજ પાર્ટી, 28 બેઠકો એનસીપી, 18 બેઠકો અન્ય પક્ષને અને 202 બેઠકો અપક્ષને ફાળે ગઈ છે. 75 નગરપાલિકાઓ પૈકી 47 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી, 16 નગરપાલિકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બહુમતી અને 1 નગરપાલિકામાં એનસીપીની માં અને 1 નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટી, 6 નગરપાલિકામાં મિશ્ર અને 4 નગરપાલિકાઓ અપક્ષોને મળેલ છે. એક તરફ ભાજપને 47 પાલિકામાં જીત મળતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જોકે રાજકીય વિશ્લેષકોના મતે ભાજપને ગત ચૂંટણી કરતા વધુ નુકસાન સહન કરવું પડ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે 60 પાલિકા જીતી હતી, જેની સરખામણીમાં આ વખતે ભાજપને માત્ર 47 પાલિકા હાંસલ થઈ છે. તો કોંગ્રેસને ગત વખતે 13 પાલિકા મળી હતી, જેની સરખામણીમાં આ વખતે કોંગ્રેસે પ્રદર્શન સુધારી 3 પાલિકા વધુ હાંસલ કરી છે, એટલે કે 16 પાલિકા હાંસલ કરી લીધી છે. જોકે સૌથી મોટું નુકસાન ભાજપને અપક્ષ અને અન્ય પાર્ટીઓના ઉમેદવારોએ પહોંચાડ્યું છે. અપક્ષ ઉમેદવારોએ 4 પાલિકા પર કબજો કર્યો છે, તો એનસીપી અને બીએસપીએ એક એક પાલિકા હાંસલ કરી છે. નવાઈની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં કેટલીક પાલિકા પર કોંગ્રેસે સત્તા હાંસલ કરી લીધી છે, જે ભાજપ માટે માથાના દુખાવા સમાન સાબિત થશે. 47 પાલિકા પર જીત હાંસલ કરી ભાજપનો ઉત્સાહ આસમાને છે. 13 પાલિકાનું નુકસાન ભલે હાલ ભાજપ ગણકારતું ન હોય, પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આ સંકેત ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, News 18, ગુજરાતી. તો પરિણામ આવતાની સાથે ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. ભાજપ અહીં ઉત્સવ મનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. વિજયોત્સવ ભાજપે મનાવ્યો કમલમ ખાતેના દ્રશ્યો, જ્યાં ફટાકડા ફોડીને ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. આ સાથે પ્રદેશ અધ્યક્ષ ભાજપના જીતુભાઈ વાઘાણી, જેમણે કહ્યું કે એક રીતે ગુજરાતની જનતાએ હવે કોંગ્રેસને જાકારો આપ્યો છે. જોકે કોંગ્રેસે પણ તેના પર પલટવાર કર્યો અને કહ્યું કે પાલિકાઓમાં વધારો થયો છે કોંગ્રેસ પાસે, જેને કહી શકાય કે કોંગ્રેસની પણ ઝળહળતી જીત થઈ છે. લગભગ 30 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં નગરપાલિકાના ચૂંટણીઓ હતી ત્યાં ભારતીય જનતા પાર્ટી અથવા તો અપક્ષો એ જીત્યા છે, એ જ બતાવે છે કે કોંગ્રેસને રાજ્યની જનતાએ જાકારો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે મ્યુનિસિપાલિટીઓ ધરાવતી હતી, ધોરાજી, બાયાવદર, સલાયા, તલોદ, ધાનેરા, દેવગઢ બારીયા, જાળોદ, રાધનપુર, ઓડ, બુરિયાવી, આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને હરાવીને કોંગ્રેસે વિજય મેળવ્યો છે. 2013માં કોંગ્રેસ પાસે ફક્ત 8 નગરપાલિકાઓ હતી. આજે 16 અમે જાતે જીત્યા છે અને અમારા સાથીઓ, અમારા જે ઊભા રહ્યા હતા એ ઇન્ડિપેન્ડન્ટ સાથીઓ સાથે થઈને અમે 24 જેટલી નગરપાલિકાઓ જીત્યા છીએ. તો 74 નગરપાલિકાઓના પરિણામ આવ્યા. ગત ચૂંટણીની જો સરખામણી કરવામાં આવે તો કહી શકાય કે કોંગ્રેસને ખાસ ફરક નથી પડ્યો. ફરી એક વખત ભાજપે બાજી તો મારી છે, પરંતુ કહી શકાય કે ભાજપની સંપૂર્ણ જીત નથી થઈ. ત્યારે આવો જોઈએ અમદાવાદ બેઠકના લેખાજોખા. પાલિકાના પરિણામ પર પડી વિધાનસભાના પરિણામોની અસર. કોંગ્રેસને ન પડ્યો કોઈ ખાસ ફરક. વિધાનસભા બેઠકમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી. વિકાસના મુદ્દે ભટકી જનાર ભાજપે 150નું લક્ષ્ય રાખ્યું, પરંતુ સદી પણ ન ફટકારી શક્યું. આ પરિણામની થોડી ઘણી અસર પાલિકાના પરિણામમાં પણ જોવા મળી. તો કોંગ્રેસને કોઈ ખાસ ફરક ન પડ્યો, આમ છતાં પરિણામો ચોક્કસ ભાજપ તરફી રહ્યા. અમદાવાદની 3 નગરપાલિકામાં ખીલ્યું કમળ. સાણંદ, બાબડા અને ધંધુકામાં લહેરાયો ભગવો. હાથને ન મળ્યો મતદારોનો સાથ. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની 3 નગરપાલિકામાં કમળ ખીલ્યું.
અમદાવાદ જિલ્લાની 3 બેઠકોની તો સાણંદ, બાબળા અને ધંધુકામાં સતત બીજી વખત ભાજપનો ભગવો લહેરાયો, તો હાથને મતદારોનો સાથ ન મળ્યો. વિસ્તારની અંદર જે રોડના બાયપાસનું કામ અધૂરું કામ છે અને જે ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા તાત્કાલિક ઓછાથી દૂર થાય એવા અમે પ્રયત્ન કરીશું. અમારા વિકાસમાં અત્યારે ગટરનું કામ ચાલુ છે, 90% પતી ગયું છે અને હવે બસ 10% છે, અમે તાત્કાલિક પતાવીશું. જીત છે એ ભારતીય જનતા પાર્ટીની જીત છે, નરેન્દ્રભાઈ મોદીની જીત છે, અમિતભાઈ શાહની જીત છે, આ સાણંદના શહેરની જનતાની જીત છે. આ વિધાનસભાથી માંડી અત્યાર સુધીમાં આ વિકાસ જ જીત્યો છે. બધી તમામ સીટો જે આવી અને કોંગ્રેસનો વ્હાઇટ વોશ થઈ ગયો એ ડ્યુ ટુ વિકાસ છે. સાણંદ, ધંધુકા અને બાબળા નગરપાલિકાના તમામ વોર્ડમાં ભાજપને બહુમતી મળી. હાથને સાથ તો મળ્યો, પરંતુ જીતનો જશ્ન મનાવવા આ સાથ પૂરતો ન હતો. વાત કરીએ તો ગત ચૂંટણીની, તેમાં પણ ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જોકે બાબળામાં કોંગ્રેસની જીત તો થઈ હતી, પરંતુ અપક્ષે ભાજપને ટેકો આપ્યો અને ભાજપ સત્તા પર આવી. કહી શકાય કે ગત વર્ષે એક બેઠક પર હાથે કબજો જમાવ્યો, પરંતુ નસીબ જોગ આ બેઠક પણ ભાજપના પક્ષમાં આવી ગઈ. જોકે આ વર્ષે જિલ્લામાં ભાજપની લહેર જોવા મળી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણે વાત કરી રહ્યા છીએ ગઈકાલે આવેલા પાલિકાના પરિણામોની, જેમાં હવે વાત કરીએ રંગીલા રાજકોટની. એ રાજકોટ કે જેણે નરેન્દ્ર મોદી હોય કે વિજય રૂપાણી, તમામને રાજકારણમાં આવવા માટે પહેલું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, પરંતુ બદલામાં રાજકોટવાસીઓને હંમેશા નિરાશા સાંપડી છે. મોદી યુગ હોય કે વિજય રૂપાણીની સરકાર, રાજકોટવાસીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ ચૂંટણીના પરિણામો કહી રહ્યા છે. રાજકોટમાં રહી ગયો રંગ, 3 બેઠક પર ખેલ્યું કમળ, 2 પર જોવા મળી પાટીદાર ઇફેક્ટ. પાટીદારોને મચક ન આપનાર સરકારને પાટીદારોએ પણ મચક ન આપી. અનામત માટે સતત વિરોધ કરી રહેલા પાટીદારો હજુ પણ સરકારથી નારાજ છે. તેમની નારાજગી પાલિકાના પરિણામોમાં દેખાઈ. જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને ભાયાવદર મળી રાજકોટની 5 નગરપાલિકા ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટ જોવા મળી, તો એક બેઠક પર કોંગ્રેસની કોઈ કારી ન ફાવી. કોંગ્રેસના કુંવરજી બાવળિયાના ગઢ ગણાતા જસદણમાં ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ ભાજપનો ભગવો લહેરાયો, તો ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાઓમાંની એક એવી જેતપુર નગરપાલિકામાં પણ ફરી એકવાર કમળ ખીલ્યું. ઉપલેટા નગરપાલિકા પણ ભગવા રંગે રંગાઈ ગઈ. સતત વિકાસના કામોને ધ્યાને લઈને લોકોએ મત આપ્યા છે. અમે દિલથી દરેક મતદારોનો આભાર માનીએ છીએ. પણ અમારી ઉપર છે વિશ્વાસ મૂકી અને ખોબરે ખોબલે મત આપ્યા છે એ લોકોને હું ખાતરીપૂર્વક કહું છું કે હર હંમેશ હું તમારી સાથે છું. ભારતીય જનતામાં પહેલી વાર ચૂંટાણી છું, એ માટે જનતાનો ખૂબ ખૂબ લાખ લાખ એમ કે આભાર માનું છું. અને પાણીના પ્રશ્ને જે કંઈ પણ તકલીફ હોય એ બધા હું હલ કરી દઈશ. જસદણ, ઉપલેટા અને જેતપુરમાં ભાજપે જીતનો જશ્ન મનાવ્યો. બીજી બાજુ ધોરાજી અને ભાયાવદરથી ભાજપને ધાર્યા પરિણામ ન મળ્યા. ગત ચૂંટણીમાં આ બંને બેઠક પર ભગવો લહેરાયો હતો, પરંતુ આ વર્ષે અહીં પાટીદાર ઇફેક્ટ કામ કરી ગઈ. ધોરાજી અને ભાયાવદરમાં મતદારોએ હાથને સાથ આપ્યો. વિધાનસભાની ચૂંટણીના પરિણામના આઘાતમાંથી બહાર નીકળવા મથતી ભાજપ માટે પાલિકાના પરિણામો પણ કોઈ ખાસ ખુશી લઈને નથી આવ્યા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વાત કરીએ મેટ્રો સિટી વડોદરાની. વડોદરામાં ભાજપને ફરી એકવાર જનતાએ સાથ આપ્યો છે. કહી શકાય કે હાથને સાથ નથી આપ્યો, કોંગ્રેસને જાકારો આપ્યો છે. પણ હા, એકવાર ચોક્કસ છે કે અહીં રાષ્ટ્રવાદી સમાજ પાર્ટીએ બંને મોટી પાર્ટીઓને પરચો ચોક્કસ બતાવ્યો. કરજણમાં ખેલ્યું કમળ, કોંગ્રેસ ન કરી શકી કમાલ, આરએસપીએ આપી કમળને ટક્કર. સંસ્કારી નગરી વડોદરાની કરજણ બેઠક પર કમળે કરામત કરી, તો કોંગ્રેસ કમાલ ન કરી શકી. પરંતુ અહીં પણ ભાજપને સંપૂર્ણ જીત તો નથી જ મળી. કરજણ બેઠક પર રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીએ ભાજપને કડી ટક્કર આપી અને કુલ 28 બેઠકમાંથી ભાજપને ફાળે માત્ર 18 બેઠકો આવી. ગત ચૂંટણીમાં ભાજપને 12 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસે 11 બેઠકો કબજે કરી હતી. ત્યારે આ વર્ષની ચૂંટણીમાં ભાજપને 18, જ્યારે કોંગ્રેસને ફક્ત એક જ બેઠક મળી.
પરંતુ જો વાત કરીએ આરએસપીની તો આરએસપીએ કરજણમાં કુલ 8 બેઠકો પર જીત મેળવી, જ્યારે આ વર્ષે પણ અપક્ષને 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો. પરિણામના આંકડા ચોક્કસ ભાજપ તરફી રહ્યા, પરંતુ ભાજપને ક્યાંક ને ક્યાંક ફટકો પણ જરૂર પડ્યો. કોંગ્રેસ નહીં તો આરએસપીએ ભાજપને ટક્કર આપી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ગઈકાલે પરિણામોની સાથે બજેટ સત્રનો પ્રથમ દિવસ પણ હતો. 14મી વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે હંગામો થયો. વિપક્ષે કોઈ પણ કસર ન છોડી હંગામો કરવામાં. પાણીનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય કે દલિતોનો મુદ્દો, આ તમામને લઈને સરકારને ભીસમાં લીધી. નવા વિધાનસભા ગૃહમાં ધાંધલ ધમાલ. વિપક્ષે શાસક પક્ષને ઘેર્યું. દલિત, પાણી અને ખેડૂત મુદ્દે આકરા પ્રહાર. વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ ધારણા અનુસાર ભારે હંગામેદાર રહ્યો. કોંગ્રેસે પ્રથમ દિવસે જ હલ્લાબોલ કરી અનેક મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો, જેમાં નાયબ સ્પીકર પદ કોંગ્રેસને આપવાનું, દલિતો અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ મોખરે છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ધાંધલ ધમાલ મચાવી વેલમાં ધસી આવ્યા હતા. સાથોસાથ મુખ્યપ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી. રાજ્યપાલના અંગ્રેજી ભાષામાં કરવામાં આવેલા પ્રવચનનો પણ કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરાતા રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવી દીધું હતું. વિધાનસભા એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારી તમામ સભ્યોની વિધાનસભા છે. આ કોઈ પાર્ટીની વિધાનસભા ન બની શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ વિધાનસભા ઉપર પાર્ટીનું લેબલ લગાડીને ગુજરાતની ગરિમા અને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાનું જે કામ કાર્ય કર્યો છે એનો વિરોધ વ્યક્ત કર્યો છે. પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતા છે. અમે સર્વાનુમતે સ્પીકરની ચૂંટણી કરી. નાયબ સ્પીકર તરીકે અત્યાર સુધીની પ્રણાલી રહી છે કે પ્રણાલી તરીકે જો તેઓ કામગીરી કરે તો નાયબ સ્પીકર અમને આપવું જોઈએ એવો પત્ર લખ્યો છે. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ નથી. સ્પીકર એમની ગરિમા જાળવે, એ પોતે ભારતીય જનતા પાર્ટીના હવે સભ્ય રહેતા નથી, ત્યારે અમને પણ રક્ષણ આપે તેવી અમે માગણી કરી છે. પરંતુ રાજ્યપાલ માત્ર એનું છાપેલું પ્રવચન વાંચી સૌનો સાથ અને સૌનો વિકાસ ગુજરાતી બોલી શકે છે અને અંગ્રેજીમાં પોતાનું વક્તવ્ય આપે છે, તેનો અમે વિરોધ કર્યો છે. બજેટ સત્ર પહેલા વિધાનસભાના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે યોજાયેલ યજ્ઞ પૂજામાં રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, ધારાસભ્યો તેમજ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. પૂજા વિધિ બાદ રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના ભવનનું રિનોવેશન 135 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અને હવે વાત પીએનબી કૌભાંડની, જેમાં ઈડીએ સખત પૂછપરછ હાથ ધરી છે. પીએનબીના પૂર્વ ડાયરેક્ટર દિનશે દુબે, જેની પૂછપરછ હાથ ધરાઈ, ઈડીએ અહીં પૂછપરછ કરી. ઈડીના ડાયરેક્ટર જયદેવસિંહે તેમની પૂછપરછ કરી. મહત્વનું છે કે પીએનબી કૌભાંડ અંગે સૌપ્રથમ ન્યૂઝ 18 ગુજરાતી પર જ દિનશે દુબે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. અને તેમની પૂછપરછ કર્યા બાદ ઈડીના અધિકારીઓ બહાર નીકળ્યા ત્યારે રીતસર મીડિયાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અહીં તેમને મીડિયાના સવાલોથી બચીને ભાગતા જોવા મળ્યા. દિનેશ દુબેની પૂછપરછ હાથ ધરાઈ. ઈડીના ડાયરેક્ટર જયદેવસિંહે તેમની પૂછપરછ કરી, ત્યારબાદ અધિકારીઓ કઈ રીતે મીડિયાના સવાલોને ટાળીને ભાગ્યા તે જોઈ શકાય છે. મોદી કે બારે મેં તો મેને ઉનકો કહે દિયા કે મેં નહીં જાનતા હું, લેકિન ગીતાંજલિ ઓર મેહુલ ચોકસી કે મામલે મેં જો મેરે ઇલાહાબાદ બેંક કે ડાયરેક્ટર હોને કે નાતે કાર્યકાલ મેં જો લોન વાલા પ્રશ્ન થા વો સબ મેને ઉનકો લિખિત મેં બતા દિયા. યે પૂછા કે ઇસમે કિસકા કોન કિસ કિસકા રોલ થા યે લોન પાસ કરાને મેં, મેને કહા મેનેજમેન્ટ કા થા, મેનેજમેન્ટ મેં કોન કોન થે, તો મેને સીએમડી ઓર દોનો ઈડી કે નામ બતા દિયે લિખિત મેં. આ સાથે સમય બુલેટિન સમાપ્તિનો. અન્ય સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો, નમસ્કાર.